વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે આ વર્ષ એટલે કે વર્ષ બે હજાર વીસ એકવીસ માટે પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર કરવામાં આવે છે આ ઓફિશિયલ પરિપત્ર છે તો આ વિડીયોની અંદર આપણે જાણીશું કે આ વખતે વર્ષ બે હજાર વીસ એકવીસ માટે કેવા પ્રકારની પેપર સ્ટાઇલ હશે અને કેટલા ગુણના હેતુલક્ષી પ્રશ્નો આવશે અને કેટલા ટકા વર્ણાત્મક પ્રશ્નો પૂછાશે આ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળવાની છે તો તમે ચેનલ ઉપર નવા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી કરી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય આપણે અગાઉ પણ કીધું હતું કે આ વર્ષે પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર થવાના પૂરી પૂરી સંભાવના રહેલી છે તો ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે ચાલો જોઈએ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ ઓગણીસ અગિયાર બે હજાર વીસના પરિપત્ર થયેલો છે જે દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર કરેલો છે કે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિને કારણે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ધોરણ નવથી બારની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબતનો આ પરિપત્ર છે તો કેવા પ્રકારના ફેરફારો કરેલા છે તો આપણે જોઈએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે કોવિડ નાઇન્ટીનની જે પરિસ્થિતિ હતી એના કારણે શૈક્ષણિક જે છે અભ્યાસક્રમની અંદર પણ ઘટાડો કરેલો છે અને માટે કરી અને બે હજાર વીસ એકવીસ માટે વિદ્યાર્થીઓને તણાવ ઘટાડી શકાય એ માટે કરી હેતુથી ધોરણ નવથી બારમાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે હવે શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ વીસ એકવીસ માટે ધોરણ નવ દસ અને અગિયાર વિજ્ઞાન પરવા અને સામાન્ય પરવા તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ ત્રીસ ટકા રહેશે એટલે કે હેતુલક્ષી જે પ્રશ્નો આવે છે જેની અંદર તમે જુઓ તો ખાલી જગ્યાઓ છે ખરા ખોટા છે જોડકા છે આવા જે વિકલ્પો છે એ જે પ્રશ્નો આવતા હતા એનું પ્રમાણ હવે ત્રીસ ટકા કરી દેવામાં આવે છે જે પહેલાં અગાઉ કેટલું હતું તો કે વીસ ટકા હતું જે હવે અત્યારે ત્રીસ ટકા જેટલું થઈ ગયું છે અને વર્ણાત્મક પ્રશ્નોનું પ્રમાણ સિત્તેર ટકા જેટલું કરવામાં આવ્યું છે અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ જે વીસ ટકા હતું એ ઘટ વધારે અને હવે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે કહેવા તમારે એમસીક્યુવાળા જે પ્રશ્નો છે પછી ખાલી જગ્યાઓ છે જોડકા છે એવા પ્રશ્નોનું પ્રમાણ ત્રીસ ટકા જેટલું કરી દેવામાં આવ્યું છે પરંતુ ધોરણ બાર જે વિજ્ઞાન પરવા છે એની અંદર પચાસ ટકા હિતુલક્ષી પ્રશ્નો અને પચાસ ટકા વર્ણાત્મક પ્રશ્નોનું પ્રમાણ જે હતું એ યથાવત રાખવામાં આવ્યું છે પણ ફક્ત ધોરણ નવ દસ અને અગિયાર વિજ્ઞાન પર્વ અને સામાન્ય પરવા અને ધોરણ બાર સામાન્ય પરવા આર્ટ્સ અને કોમર્સ બંનેની અંદર હવે ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો આવશે અને સિત્તેર ટકા વર્ણાત્મક પ્રશ્નો પૂછાશે આ ઉપરાંત ધોરણ નવથી બારમાં પ્રશ્નપત્રના જે વર્નાત્મક પ્રકારના પ્રશ્નો આવતા હતા એ પ્રશ્નોની અંદર ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે એટલે કે હવે તમે જુઓ જે વર્ણાત્મક પ્રશ્નો હતા એટલે કે બે ગુણના ત્રણ ગુણના અને પાંચ ગુણના જે પ્રશ્નો ચાર ગુણના પૂછાતા હતા એની અંદર પહેલાં શું હતું દાખલા તરીકે પિસ્તાલીસમો પ્રશ્ન હોય તો પિસ્તાલીસમાં પ્રશ્નની અથવામાં જ પ્રશ્ન આપવામાં આવતો હતો હવે એવું નહીં કરવામાં આવે તમને જનરલ ઓપ્શન આપવામાં આવે છે દાખલા તરીકે વિભાગ સી છે વિભાગ સીની અંદર તમે જુઓ તો કે આઠ પ્રશ્નો પૂછવાના છે તો આઠની અંદર તમે જુઓ તો બે પ્રશ્નો તમને ઓપ્શન મળતા હતા તો હવે જે ક્રમની ક્રમનિવાય ઓપ્શન એ દાખલા કે ત્રીજા પ્રશ્ન બાવીસમો પ્રશ્ન હતો તો બાવીસમાંની ઓપ્શનમાં બાવીસમાં મળતો તો એની જગ્યાએ હવે તમે જોશો તો જે આઠ હતા એની જગ્યાએ હવે તમને દસ પ્રશ્નો પૂછ્યા છે અને દસમાંથી કોઈ પણ તમારે આઠ લખવાના થશે એવી રીતે તમને ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શનના પ્રશ્નો પૂછવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના વિષયોનો જે સુધારેલો અભ્યાસક્રમ છે એ મુજબ જે બ્લુપ્રિન્ટની આપણે વાત કરીએ પ્રકરણ દીઠ ગુણભાર છે પ્રશ્નપત્રનું માળખું છે અને પરુરૂપ છે એની જાહેરાત ટૂંક સમયની અંદર બોર્ડ દ્વારા કરવામાં આવશે એટલે કે પ્રશ્નપત્રના માળખાની જાહેરાત છે એ ટૂંક સમય દ્વારા ઓફિશિયલ માહિતી આપવામાં આવશે જ્યારે પણ નવી બ્લુપ્રિન્ટ આવશે એટલે કે ટૂંક સમયની અંદર નવી બ્લુપ્રિન્ટ આવવાની છે અને એવી બ્લુપ્રિન્ટની સમજૂતી આપતો વિડીયો પણ આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે તો મહેરબાની કરીને ચેનલ સાથે જોડાયેલા રહો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને આ જે ઘટાડાયેલો અભ્યાસક્રમને અનુરૂપ જે વર્ષ બે હજાર વીસ એકવીસ માટે જે પરીક્ષા પદ્ધતિ છે એ જ અમલી રહેશે એ પણ તમારે નોટ લેવાની છે તો વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ વિડીયોને શેર કરો જય હિન્દ જય ભારત